એકવચન અને બહુવચન શીખ્યા તે દિવસે મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું આજે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે ઓકે Horses, mango, mangoes, hills.
રીતે બનાવે એ તમને આવડે. હવે તમને મિત્રો એવું કહેવામાં આવે કે બહુવચન આપેલું છે એનું એક વચન કરો, બરોબર? એને બહુવચન માંથી એક વચન માં પાછું ફેરવું તો તમને આવડું છે. ધારો કે ડોગ્સ આપેલું છે, હવે તમારે એને એક વચન માં ફેરવું તો તમને તો મૂંઝાઈ જાવ, હવે તમારે કેમ કરવું, શું કરવું? એવું નથી, આપણે ગભરાયા વગર પાછળનો એસ કાઢી નાખવાનો, આ એસ કાઢી નાખવાનો અને આ લખી નાખવાનો ડી ઓ જી ડોગ. ડોગ્સ માંથી એક વચન માં ફેરવું એટલે ડોગ. બોલ્સ તો આ એસ કાઢી નાખવાનો અને આ બોલ લખી નાખવાના પી એ ડબલ એ બોલ. એવી રીતે છે એન્ડ્સ તો એસ કાઢી દેવાનો એ એન ડી એ એન ડી એટ એસ કે રીતે ગયોલી ઘણી બધી ક્રિયોની વાત હતી. એવી રીતે બહુવચનમાં આ પાછળના એસ તમે ઉડાડી દો એટલે પાછું એક વચન એ સ્પેલિંગનો થઈ જાય છે. ધારો કે વિન્ડોઝ નું બહુવચન કરો તો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એક વચન છે, જ્યારે બહુવચનમાં એની પાછળ એસ લાગી જશે તો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એસ એ વિન્ડોઝ નું બહુવચન છે. પછી તમે એમ કીધું હોય કે પેરોટ્સ નું એક વચન કરો તો પી એ ડબલ આર ઓ ટી એસ પેરોટ્સ એ બહુવચન છે, પણ આપણે એને એક વચનમાં પાછું ફેરવવું છે તો પી એ ડબલ આર ઓ ટી એસ પેરોટ. પછી તમને એવું પણ કહેવામાં, આપણે જંગલી અને પાલતુ પ્રાણીના નામ શીખી ગયા છીએ, બરાબર? તમને એમ કહેવામાં કે કોઈ પણ એક પાલતુ પ્રાણીનો સ્પેલિંગ તો તમને મન ગમતો તમારે લખવાનો આવે. તમને એલિફન્ટનો ગમતો તો એલિફન્ટ લખવાનો, ઝીબ્રાનો ગમતો ઝીબ્રાનો, માંદ્રાનો ગમતો માંદ્રાનો, ઘોડાનો ગમતો તો ઘોડાનો. પછી તમને કોઈ પણ એક પાલતુ પ્રાણીનું કહે તો પણ તમારી રીતે તમે કાઉ ડોગ કેટ્સ ગમે સ્પેલિંગ લખી શકો, પણ તમને મન ગમતો એટલે કે તમને મોટે જે આવડતો હોય એ સ્પેલિંગ તમારે લખવાનો હોય છે, બરાબર? પછી આપણે અંકના સ્પેલિંગ તો 1 થી 10 ના શીખી જ ગયા છે. ઓ એ ની 1 એટલે 1, ટી ડબલ્યુ ઓ 2 એટલે 2, ટી એચ આર ડબલ એ 3 એટલે 3, એ 4 યુ આર 4 એટલે 4, એ 5 ઈ ઈ 5 એટલે 5, એસ આઈ એચ 6 એટલે 6, એસ ઈ વી એન 7 એટલે 7, પ્રેક્ટિસ માટે, બરાબર? તો કે ઈ એલ ઈ વી ઈ એન 11 એટલે 11, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12 એટલે 12, ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન 10 13 એટલે 13, એફ ઓ યુ આર ટી ડબલ્યુ એન 14 એટલે 14, એફ આઈ એફ ટી ડબલ્યુ એન 15 એટલે 15, એસ આઈ એક્સ ટી ડબલ્યુ એન 16 એટલે 16, એસ ઈ વી એન ટી ડબલ્યુ એન 17 એટલે 17, ઈ આઈ જી એચ ટી ડબલ્યુ એન 18 એટલે 18, એન આઈ એન ઈ ટી ડબલ્યુ એન 19 એટલે 19, અને 20 નો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20 એટલે 20. બાલમિત્રો આની પહેલા આપણે ઘણી વાર આ સ્પેલિંગ શીખી ગયા છે તો તમને જરૂર હવે તો આવડતા હશે અને પાકા થઈ ગયા હશે. આપણે હવે હમણાં આ મહિનાના એન્ડમાં ઓગસ્ટના એન્ડમાં તમારી મંથલી ટેસ્ટ લેવાશે, એમાં આપણે ચેપ્ટર 4 આવશે, બરાબર? કોર્સ પ્રમાણે મહિનાના કોર્સ પ્રમાણે ચેપ્ટર 4 એક વચન અને બહુવચનનું આવવાનું છે, તો તમે એ બરાબર પાકું કરજો. આવતા બુધવારે જ તમારી મંથલી ટેસ્ટના પેપર લેવા આવવાના છે, તો તમે બરાબર તૈયારી કરવા બનજો, બરાબર? અને વીકના પ્રશ્ન તો તમે બધા જ પાકા કરતા હશો અને લખ્યા પણ હશે, હું એવી આશા રાખું છું કે તમે લોકો એ લખ્યા જ હશે, બરાબર? તો મંથલી ટેસ્ટની તૈયારી કરજો. ઓકે બાલમિત્રો, બાય.